मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्रा दया जैनो धर्मस्तु मंगलम। बार भावनाओं केवी रीते आपने भावी जोईए मां अपनी छेल्ली भावना अपने चाली रही छे बोधी दुर्लभ भावना लास्ट क्लास माथी आपने कंटिन्यू करशु हवे बराबर। तो आपने बोधी दुर्लभ भावना में आपने शू भावु जोईए केवा विचारधारा में उतरवु जोईए तो ते आपने समझी रहा था। आपने एवी रीते विचारवानु के क्यारे पण के मने घणी वखत घणा भवो थी मनुष्यपणु प्राप्त थयु छे घणी वखत मने आवु चार गति माथी आ मनुष्य गति मने प्राप्त थई छे आवा अनेक भवो घणा बधा मळ्या छे तिरंज गति मां अनंतो अनंता काळ सुधी हुं रखड्यो छुं पछी नारकी मां पण देवता देवभव मां पण आ बे गतियों मां पण घणी वखत भ्रमण करीने आव्यो छुं पण आवो दुर्लभ एवो महामोंघेरो मनुष्य गति मानव भव ए मने ए पण केटलुं दुर्लभ छे ते पण महापुण्योदय एटले घणी बधी पुण्यनी राशि भेगी करी हशे तो त्यारे आ मळ्युं हशे मने तो आ मळ्युं आर्य क्षेत्रमां पण जन्म मळ्युं छे मने अनार्यमां आपणो जन्म थाय तो शुं थाय आपणने धर्मनी धर्म श्रवण जीन वाणी श्रवण ए बधुं सांभळवानी मळे इजीली अनार्य देशना संस्कारो केवा होय ए बधा संस्कारो ज नहीं कहेवाय सुसंस्कारो नहीं कहेवाय तो त्यां जो आपणे जईए तो आपणे दुराचारमां आपणे भटकी शकवाना चांसेस होय छे घणा ज कुनिमित्तोमां रहीने आपणो आपणे आपणो जे આત્મકલ્યાણના માર્ગથી આપણે ભટકી શકવાના ઘણા બધા ચાન્સીસ છે તો એવું અનાર્ય ક્ષેત્રમાં નહીં પણ આર્ય ક્ષેત્રમાં આપણને જન્મ થયું જ્યાં આ બધું સુલભ બની શકે છે જેનું વાણી શ્રવણને ગુરુ ભગવંતોનું દર્શન તીર્થંકર પ્રભુ પણ ત્યાં હોય વિહરમાં જે હોય તે તો ત્યાં મને જન્મ થયું છે નિરોગીપણું નિરોગી શરીર પ્રાપ્ત થયું છે પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ એવું મનુષ્ય પ્રોપર એવું શરીર મળ્યું છે આટલી શક્તિ મળી છે મને અને ધર્મ શ્રવણ કરવા માટે બધી સામગ્રીઓ આટલી બધી આ બધી જે આપણે કહીએ આ બધી સામગ્રીઓ મળી છે જે આ બધું શું છે દુર્લભ વસ્તુઓ છે મનુષ્ય જન્મ દુર્લભ છે ધર્મ શ્રવણ પણ કેવું મહાદુર્લભ છે આ બધું મળ્યું છે છતાં પણ મને હજી સુધી સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ નથી થઈ તો મને સમ્યક દર્શન ગુણ મારા આત્મામાં ક્યારે પ્રગટ થશે તો એવા પ્રકારનું ચિંતન આત્મચિંતન કરવાનું તો તે છે બોધિ દુર્લભ ભાવના કે એ કેટલું દુર્લભ રહેલું હશે જે સમકિત રત્ન છે એને રત્ન શા માટે કહેવાય છે કારણ કે તે મહામોંઘેરું છે ખૂબ જ વેલ્યુએબલ છે પ્રાઇઝલેસ છે જો એ મળી જાય જેને પણ એટલે કે શું મળી જવું એટલે કે શું તે કઈ બહાર એવું રત્ન હીરા જેવું રત્ન નથી પણ આપણા આત્મા આત્મિક ગુણ છે તે પ્રગટાવવું ખૂબ જ દુર્લભ વસ્તુ છે કે કેટલું દુર્લભ છે આવું કે જો હીરો પડી જાય એક વખત આવા ગહન સમુદ્રમાં જો એક હીરો આટલો નાનો હીરો પડી જાય તો પાછો મળવું ખૂબ જ દુર્લભ છે તો એવી જ રીતે સમ્યક રત્નની પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ છે એટલે આટલું બધું બધી સામગ્રી આપણને ઘણી વખત મળી છે ને ઓગા પણ લીધા છે આપણે શું આપણે દીક્ષા પણ આટલી વખત ઘણી વખત આપણે લીધી હશે પૂર્વભાવોમાં છતાં પણ આપણને સમ્યક દર્શન ગુણ હજી સુધી પ્રગટાવી નથી શક્યા તો આવું સાચે સમ્યક દર્શન ગુણ એ પ્રાપ્ત થવું એ પ્રગટ કરવું આત્મામાં એ ઘણું જ દુર્લભ છે અતિ દુર્લભ છે આ અને મને આપણું ટાર્ગેટ શું હોવું જોઈએ એક જ લક્ષ્ય હોવું જોઈએ કે મને આ જ ભાવમાં એ પ્રગટ કરવાનું જ છે કારણ કે આ ભાવમાં એ પોસિબલ છે હમણાં આપણા બધા માટે એ પોસિબલ છે સમ્યક દર્શન ગુણ પ્રગટાવી શકી આપણે શકીએ છીએ એક વખત એ પ્રગટ થયું તો આપણો સંસારનું પરિભ્રમણ એ કેટલા સુધી થઈ જાય લિમિટ થઈ જાય માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલું જ આપણો સંસાર ભ્રમણ બાકી રહે
અને એની અંદર નિશ્ચિત મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે આટલો ઉત્કૃષ્ટ કહેવાય જગન્ય, એટલે ઓછામાં ઓછા કેટલા પણ કેટલું પણ સમય હોઈ શકે, પણ આ ઉત્કૃષ્ટ છે. એનાથી વધારે એક દિવસ વધારે ભમવાનું નહીં હોય, પણ એમાં પણ ધ્યાન રાખવું કે એમાં પણ કેટલું અનંત ઉત્સર્પિણી અવસર્પિણી વીતી જાય એટલું છે. આ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ પણ આટલું લાંબુ જ છે કઈ ઉત્કૃષ્ટપણે. પણ એટલીસ્ટ શું થઈ શકે કે આપણો એક શું થઈ શકે છે, સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ જાય તો પછી એક નિશ્ચિત થઈ જાય કે આટલું જ ભમવાનું છે, એનાથી વધારે તો હવે છે જ નહીં, બહુ ભ્રમણ કરવાના છે જ નહીં. એટલે એનું આટલું મહાલાભ છે. તો આવી રીતે મને હવે જલ્દીથી સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવાનું છે, એટલે મારી માન્યતા છે. સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવું એનું મીનિંગ શું છે? બીજી રીતે કે જે જીન વચન છે તે આપણને જાણવાનું, ગુરુ ભગવંતોના મુખેથી સાંભળવાનું જીનવાણી, જેમ કે અહીંયા સે દેખાય છે સદ જ્ઞાન કી દુર્લભતા. સદ જ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન આપણે જેટલું શાસ્ત્રાભ્યાસ કરશું તો આપણને ખ્યાલ આવશે ને કે પ્રભુ જીનવાણી શું છે, પ્રભુએ તત્વનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપ શું બતાડ્યું છે આપણને. તો જ્યારે એ આપણે સમજવા પ્રયત્ન કરશું તેમ તેમ આપણા મિથ્યાત્વ મૌન્યના આ જે આવરણો છે એ ઢીલા નબળા પડતા જશે, અને તો જ પછી શું થશે, તો જ પછી આ સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકશે ને. એટલે મિથ્યાત્વ જશે તો સમ્યક્ત્વ આવી શકશે. તો મિથ્યાત્વ કેવી રીતે હટશે? મિથ્યાત્વ એટલે કે શું? જીનવાણી થી વિપરીત માન્યતા. એટલે પ્રભુએ જે જેવું છે તેવું બતાડ્યું છે, બધું બધા તત્વો છે એના યથાર્થ સ્વરૂપ બતાડ્યું છે. તો એ સ્વરૂપ આપણને યથાર્થ સ્વરૂપ શું પ્રભુ બતાડ્યું છે એ આપણને પહેલા તો જાણવું પડશે. એટલે કે સમ્યક જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું પડશે, શાસ્ત્રાભ્યાસ જીનવાણી શ્રવણ કરવું પડશે, તો ખ્યાલ આવશે ને. અને પછી એ જાણીને પછી શું કરવાનું છે? સ્વીકારવાનું છે. એટલે જાણવું, દેટ ઇઝ સમ્યક જ્ઞાન. પહેલા તો જાણવું અને પછી એના પર શ્રદ્ધા કરવી અને સ્વીકારવું. સ્વીકારવું કે શ્રદ્ધા કરવી એક જ વસ્તુ છે અને તે જ સમ્યક દર્શન છે, બીજું કઈ નથી. જાણવું એટલે સમ્યક જ્ઞાન અને સ્વીકારવું, એના ઉપર શ્રદ્ધા રાખવી, અચલ શ્રદ્ધા રાખવી, દૃઢ શ્રદ્ધા રાખવી, તે જ સમ્યક દર્શન છે. કે પ્રભુએ જે જેવું છે જે બતાડ્યું છે તેવા જ સ્વરૂપે હું પણ સ્વીકારું છું, એનાથી વિપરીત માન્યતા નથી મારી. એટલે વિપરીત ખોટી માન્યતાઓને કાઢી મૂકવાનું છે. જ્યારે આપણે કાઢી મૂકશું તો ત્યારે સમ્યક્ત્વ એ પ્રગટ થઈ શકશે આપણામાં, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પણ આપણે પૂર્વભોમાં સાડનો પૂર્વ જેટલું જ્ઞાન આપણે ભણ્યું હશે અને તપ સંયમ પણ ઘણું ઉત્કૃષ્ટ લેવલનું કર્યું હશે, છતાં પણ આપણને શા માટે સમ્યક દર્શન ગુણ આપણું પ્રગટ નથી થયું? તો ધ્યાન રાખવું કે આટલું તો આજે આપણે કહીએ ને, સાડા નવ પૂર્વ જેટલું જ્ઞાન ને આટલું શાસ્ત્ર જે આપણું છે જ્ઞાન, તો એ તો અભવીનો જીવ પણ ભણી શકે છે. અને અભવી કેવા હોય? અભવીના જીવ તેઓ ગાઢ મિથ્યાત્વી હોય છે. તો અભવીના જીવો ગાઢ મિથ્યાત્વી હોય છે અને તેઓ ક્યારે પણ એવી જ અવસ્થામાં જ રહેવાના છે. આ ગાઢ મિથ્યાત્વ એમના આત્મામાં રહેવાનું જ છે અનાદિ અનંત કાલ સુધી, બરાબર. ક્યારે પણ આ મિથ્યાત્વ મિથ્યા ભાવ એમના આત્મામાંથી હટી શકવાનું નથી. એમને ક્યારે પણ મોક્ષની અવસ્થા ઉપર રુચિ આવવાની નથી, ઈચ્છા થવાની જ નથી, એવું ગાઢ મિથ્યાત્વના આવરણો રહેલા હોય છે. છતાં પણ આટલું તેઓ ભણે છે, ભણી શકે છે ઘણા બધા અભવી જીવો. છતાં પણ આ અભવી જીવો આટલું ભણ્યા બાદ પણ તેઓ સમ્યક દર્શન ગુણ ક્યારે પણ પ્રગટાવી શકવાના છે? ક્યારે જ નથી પ્રગટાવી શકવાના, બરાબર. એટલે આ ભણવું, જે આ શાસ્ત્ર જ્ઞાન છે એ ભણવું, બરાબર, એ ભણવું, તો એનાથી શું થાય છે? જો આપણે પ્રોપરલી આપણે ભણીએ, પ્લસ જે તત્વો છે પ્રભુએ જે તત્વો જેવી રીતે બતાડ્યા છે તે આપણને માત્ર ભણવું એટલે જાણીને કામ નથી થવાનું.
અહીંયા આજ આપણને સૂચ એટલે આ સરસ ક્વેશ્ચન છે, અહીંયાથી ક્લિયર થઈ જશે કે અભવિના જીવો 9.5 પૂર્વજ જેટલું ભણે છે છતાં પણ ગાઢ મિથ્યાત્વી તરીકે ને આવી જ રીતે અનાદિકાળ સુધી રહેવાના છે. તેઓ ક્યારે પણ સમ્યક તો પ્રગટાવી શકવાના જ નથી ક્યારે પણ. રીઝન શું છે? કારણ કે તેઓ માત્ર જાણે છે આ બધું, માત્ર જે એમાં ઇન્ફોર્મેશન રૂપે બધું જાણે છે, પણ એ બધી વસ્તુઓ જે છે 9.5 પૂર્વમાં પ્રભુએ જે બતાડ્યું છે બધા તત્વો પદાર્થો, તો તે એના ઉપર શ્રદ્ધા રહેલી નથી, તેઓ સ્વીકારતા નથી અને એના જ મુજબ એમની માન્યતા રહેલી પણ નથી. એટલા માટે તેઓ તેઓના આત્મામાં ક્યારે સમય તો પ્રગટ થવાનું નથી. તો એવી જ રીતે આપણી પણ વાત કરીએ, જે ભવી હોય, સમજો કોઈ ભવી જીવોની વાત કરીએ કે આપણે પોતે પણ, તો તેઓ પણ ભલે આટલું ભણ્યું હશે પૂર્વ ભવોમાં કે સંયમ કે ઉત્કૃષ્ટ, પેલા તો આ ભણવાનું આપણે વાત કરીએ, તો આટલું ભણ્યું હશે આપણે, છતાં પણ માત્ર જાણીને આપણે ત્યાં મૂકી દીધું. નેક્સ્ટ સ્ટેપ શું છે? સ્વીકારવાનું છે, શ્રદ્ધા રાખવાની છે એના ઉપર, કે જે આ પદાર્થો છે, જે જે તત્વો છે, જે પ્રભુએ યથાર્થ સ્વરૂપ બતાડ્યું છે, તો એ સ્વરૂપે આપણને સ્વીકારવાનું છે. તો ત્યાં જ આપણે સ્વીકારતા જ નથી, આપણી માન્યતા વિપરીત રહેલી છે. એટલા માટે આ બધું જે જ્ઞાન છે એ અજ્ઞાન રૂપે એ રહેલું છે આપણામાં, પછી એ અજ્ઞાનનું રૂપ સ્વરૂપ લઈ લે છે. એટલે આ જે શાસ્ત્ર જ્ઞાન છે 9.5 પૂર્વનું, જો આટલું જાણ્યા બાદ પણ આપણી જે માન્યતા છે જીન વચન થી વિપરીત છે, એટલે આપણે સ્વીકાર્યું ને સ્વીકારતા નથી આ કે જે છે એ જ એવી જ રીતે માન્યતા આપણી રહેલી નથી, તો એના કારણે શું થશે? એના કારણે આ બધું જ્ઞાન એ અજ્ઞાનનું સ્વરૂપ લઈ લેશે, એટલે કે મિથ્યાત્વનું સ્વરૂપ લઈને રહે, એટલે કે એ મિથ્યાત્વનું સ્વરૂપ લઈ લે છે, અજ્ઞાનતાનું સ્વરૂપ લઈ લે છે, બરાબર. તો પછી એવું હોય તો પછી સમ્યક્ત્વ તો આવી જ નહીં શકે ને, એટલે અહીંયા જ આપણી ભૂલ થાય છે, બરાબર. માત્ર જાણીને નથી બેસી જવું, હમણાં પણ આપણે જે ભણી રહ્યા છીએ આ બધું નવ તત્વના આપણે જે સ્વરૂપ ભણી રહ્યા છીએ, તો એનું આ સાચો યથાર્થ સ્વરૂપ જે પ્રભુએ કહ્યું છે એવી રીતે સમજી રહ્યા છીએ, પણ આગળ આપણે શું કરવાનું છે? જાણીને આપણી માન્યતાઓ ખોટી રહેલી હોય તો એ કાઢી ના મૂકવાની છે, માન્યતાઓ સાચી કરવાની છે, બરાબર. આપણે કોણ છીએ? જીવ છીએ આપણે, આપણે પોતાને પૂદગલ માનીને બેઠેલા છીએ. તો પછી આ શરીર છે એ પોતે હું જ છું, આ જે સફેદ કે કાળો રંગ જે છે એ હું, એ મારો છે, હું જ છું, એવી રીતે આપણી માન્યતાઓ રહેલી છે, તો પછી સમ્યક્ત્વ કેવી રીતે આવશે? આપણી માન્યતા સાચી હોવી જોઈએ ને, કે જે આ છે આ દેહ એ પર છે, એ હું છું જ નહીં, જે દેખાઉં છું એ હું છું જ નહીં. તો એવી જો અંદરથી માન્યતા, સાચી માન્યતા હશે, બિલીફ હશે, ઇનર બિલીફ, તો પછી સમ્યક્ત્વ આવી શકે. તો ત્યાં જ આપણી ભૂલ થાય છે. અને બીજું, જે આપણે સંયમ કે તપ કર્યું હશે, ઉત્કૃષ્ટ સંયમ કે તપ કર્યા હશે, તો એના કારણે આપણી કર્મ નિર્જરા થાય એ થઈ જશે અને એના કારણે સદગતિ મળી હશે આપણને. પણ ઉત્કૃષ્ટ તપ કે સંયમ, એટલે કે ચારિત્ર, ઉત્કૃષ્ટ તપ કે ચારિત્ર આપણે ઉત્કૃષ્ટ રીતે પાળીએ, તો એ તો અભવિના જીવો પણ કરી શકે છે. એના કારણે તેમને દેવલોકમાં પણ પછી આવું સંસારિક સુખ મળે છે. એટલે મેઇન શું છે કે જો આપણને સમ્યક દર્શન ગુણ પ્રગટાવવું હોય આ વસ્તુનું આલંબન લઈને, શું અહીંયા જેમ કે જ્ઞાન છે, અહીંયા આ 9.5 પૂર્વનું જ્ઞાન એટલે કે એ જ્ઞાન સ્વરૂપ છે. પછી આપે શું કહ્યું? તપ કીધું, અને બીજું શું કહ્યું? સંયમ એટલે કે ચારિત્ર. એટલે જ્ઞાન, તપ કે ચારિત્ર, આ ત્રણેયનું આલંબન લઈને આપણને આગળ, આપણને જો આત્મકલ્યાણ કરવાનું હોય, સમ્યક દર્શન ગુણ પ્રગટાવવાનું હોય, તો એવી રીતે આપણું ભાવ પણ હોવા જ જોઈએ. માત્ર દ્રવ્ય તપ કે ભાવ તપ આપણે કરીએ, અંદરથી સાંસારિક ઈચ્છા બેઠેલી હોય, ક્યાંક દબાવીને બેઠેલી હોય, તો પછી સમ્યક્ત્વ કેવી રીતે મળી શકશે? કે ચારિત્ર પણ આપણે કરીએ, ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરીએ, કે અતિચારો જ નહીં લાગે, જેમ કે અભવી જીવો કરતા હોય ને, ઉત્કૃષ્ટ એવું ચારિત્ર પાડે કે માખીની પાંખ પણ એને પણ વેદના નહીં થાય, એવા ઉત્કૃષ્ટ નિર અતિચાર ચારિત્ર પાલન કરીને પછી ઉપરના દેવલોકમાં એમને પછી આ મળે, નવગ્રહ વ્યકમાં એને શું થાય? ત્યાં મળે, એને જન્મ મળે.
છતાં પણ એમને ક્યારે પણ એમનો મિથ્યા ભાવ નીકળતો નથી આત્મામાંથી, મિથ્યાત્વી અવસ્થામાં જ રહેલા હોય છે, સમ્યક્ત્વ મળતું નથી. તો એવું જ છે, અહીંયા જ આપણી ભૂલ થાય છે કે માત્ર દ્રવ્યથી આપણને તપ કે ઉત્કૃષ્ટ તપ કે ચારિત્ર કે જ્ઞાન એ ભણવાનું નથી આપણને, પણ આપણને સમજણ સહિત અને શા માટે ભણવાનું છે, આપણા આત્મિક ગુણોને પ્રગટ કરવા માટે આપણને કરવાનું છે. તો એ આપણને સતત એ આપણા માઇન્ડમાં હોવું જોઈએ, ઉપયોગમાં રહેવું જોઈએ આપણને, તો પછી સમ્યક દર્શન પ્રગટ થઈ શકશે. કારણ કે આટલું સહેલું નથી, હમણાં જ આપણે જોયું અતિ દુર્લભ છે, અતિ દુર્લભ છે એ પ્રગટ કરવું. જે આપણી રાગ દ્વેષની તીવ્ર ગાંઠ આ જે ગ્રંથિઓ હોય ને, તો એનો ભેદ આપણે કરીએ તો ત્યારે પછી સમ્યક દર્શન પ્રગટ થઈ શકશે. અનાદિકાલીન આ રાગ દ્વેષ એટલે કે કષાયો એટલે કે મૌન્ય કર્મ, એને આપણને નબળો પાડવાનું છે, બરાબર. એટલે જ્ઞાન કેટલું પણ ઉત્કૃષ્ટ જ્ઞાની હોઈએ, આપણને એકદમ ફટાફટ શાસ્ત્રના આ બધું આવતું હોય સૂત્ર કે ઉત્કૃષ્ટ માસક શ્રવણ કે એનાથી વધારે મોટા તપ કરતા હોય કે ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરીએ, એનાથી એ મિનિંગ નથી થતું કે આપણું આપણને સમ્યક તો મળી જશે એનાથી. એ તો અભાવીના જીવો પણ કરી શકે છે, બરાબર. આપણું સમ્યક્તવ ક્યારે મળી શકશે? જો આપણને આત્માના ગુણો છે ને એના ઉપર રાગ હશે કે, બરાબર, આત્માના ગુણો છે એના ઉપર આપણે આ હશે ને પક્ષપાત રહેલું હશે, ગુણો ઉપર પક્ષપાત રહેલું હશે અને દોષો ઉપર આપણને ત્યાગ ભાવ રહેલું હશે, તો જ પછી સમ્યક્તવ મળી શકશે, બરાબર. ભાવથી આપણને કરવું પડશે, પ્રોપર રાઈટ ભાવ સાથે, તો એ આન્સર છે, બરાબર. તો એવી રીતે આપણને આ બોધિ દુર્લભ ભાવના ભાવવાની છે. તો આવી રીતે આ 12 ભાવના આપણે સમજી લીધી. હવે આગળ ચાલી આપણે આ 12 ભાવનાઓમાં શું કહે છે, હજી આગળ 16 ભાવનાઓ કહે છે. આ 4 ભાવનાઓ છે ને, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ ભાવનાઓ, આ 4 ભાવનાઓ હજી આપણે એડ કરીએ તો 16 પ્રકારે 16 ભાવનાઓ પણ થઈ શકે. એટલે કે આપણે 12 ભાવનાઓ પણ કહી શકીએ અથવા તો 16 ભાવનાઓ પણ કહી શકીએ. એટલે આ 12 ભાવનાઓ ભાવીએ અથવા તો 16 પ્રકારે 16 આ ભાવનાઓ ભાવી શકાય. તેનાથી શું થાય છે, કષાયો મંદ પડે છે. એટલે કષાયો એટલે શું હોય, કષાયો એટલે ઇન અધરવર્ડ આ શું છે, કષાય મોહનીય કર્મ છે એનો આખો નાલો. એટલે શું, મોહનીય કર્મ એને નબળો કરવાનું છે, એ નબળા થશે તો જ પછી સમ્યક્તો પ્રગટ થઈ શકશે. એટલે મેઇન આપણું ટાર્ગેટ આ છે, આ મૌનીય કર્મ છે એ ધ્યાન રાખવાનું. કશા એટલે મૌનીય કર્મ છે એ ધ્યાન રાખવાનું. તો મૈત્રી ભાવનામાં આપણને શું આપણને ભાવવાનું કે બધા જ જીવો કેવા છે, એક સરખા જ છે, કોઈ ભેદભાવ કરવો નહીં, કોઈના ઉપર પણ દ્વેષભાવ આપણને કરવો નહીં જોઈએ કે આ મને ગમતો નથી. કોઈ કેવું જીવ હોય કે જે આપણને આપણને બહુ ઉપદ્રવ કરતા હોય કે કોઈ પણ રીતે કઈ પણ કરતો હોય જે આપણને ગમતું નહીં હોય, હર્ટફુલ વસ્તુઓ કરતો હોય, કઈ પણ કરતો હોય, વેરી વેરી ઝેરી હોય, કેવું પણ દુશ્મન લેવલનું હોય, છતાં પણ એના પ્રતિ પણ મૈત્રી ભાવના હોવી જોઈએ આપણી. એ માત્ર આ મૈત્રી ભાવના જે છે ને, એટલે કે આપણે કહીએ કે અરે મારું ફ્રેન્ડ સર્કલ તો બહુ મોટું છે, એ શું, આ મૈત્રી ભાવના કહેવાય? માત્ર ફ્રેન્ડ સર્કલ કેટલું છે એના ઉપર મૈત્રી ભાવના ડિસાઈડ કરી શકાય? એ નહીં કરી શકાય. મૈત્રી ભાવના ત્યારે અસલી મૈત્રી ભાવના કહેવાય કે જ્યારે જે આ સંપૂર્ણ 14 લોક છે ને એમાં રહેલા બધા જ અનંતા જેટલા અનંતા જીવો છે ને, એ દરેક વિધાઉટ એની એક્સેપ્શન દરેક ને દરેક અનંતાના અનંતા બધા જીવો ઉપર આપણો મૈત્રી ભાવ રહેલું હોય તો ત્યારે કહેવાય કે હા આ વ્યક્તિ આ જીવમાં અસલી મૈત્રી ભાવ રહેલું છે જીવો પ્રત્યે, ત્યારે જ કહેવાય. પણ જો આપણને અમુક ઉપર મૈત્રી ભાવ હોય ને અમુક ઉપર દ્વેષ ભાવ હોય તો એને મૈત્રી ભાવ નહીં કહેવાય, પણ એને શું કહેવાય, એ રાગ કહેવાય. ધ્યાન રાખવું, રાગ એ અલગ વસ્તુ છે, મૈત્રી અલગ વસ્તુ છે. આપણને અહીંયા રાગ ને જે રાગ હોય ને આપણે રાગ કરતા હોઈએ, અટેચમેન્ટ જે હોય ને રાગ ના ભાવો, તો તે મૈત્રી ભાવ નથી. અહીંયા આપણને લાગે કે નહીં આ મને મારા ફ્રેન્ડ્સ બહુ ગમે છે એટલે એ જ મૈત્રી ભાવના છે અને એ જ અહીંયા શાસ્ત્રમાં તો કહેલું છે કે મૈત્રી ભાવના ભાવવી તો હું તો એ જ કરું છું, એ નથી કરવાનું. એ જે છે ને એ રાગના ભાવો છે, એ તો તોડવાના છે આપણે. આપણને તો કરવું શું, મૈત્રી ભાવ એટલે કે શું, જેમ આપણે કહ્યું કે
બધા જીવો નું શું થાય, બધા જીવો એ કોઈ પણ કોઈના પણ ઉપર દ્વેષભાવ નહીં રાખવું જોઈએ. મૈત્રી ભાવ એટલે કે શું, જે આપણે સામાયિક કરીએ ને તો ત્યારે કેવા ભાવ આવે બધા ઉપર, બધા જ મારા મિત્ર રૂપ છે, કોઈને પણ મારા કારણે પીડા નહીં થાય, બરાબર એવી રીતે પ્રકારની, એવા પ્રકારની ભાવના ભાવવી કે બધા જ એવા છે. પણ રાગ ભાવ નથી કરવાનું, અટેચમેન્ટ ને એ બધું મોહનીય કર્મ છે, તો એ તો આપણે કરશું તો વધારે બંધાશે. ડિટેચમેન્ટ વાળી મૈત્રી હોવી જોઈએ. જેમ સિદ્ધ ભગવંતો છે તો તેઓ હમણાં એક એવા ભાવમાં રહેલા છે કે બધા જ જીવોને તેઓ શાતા આપીને રહેલા છે ને, એમના કારણે કોઈ પણ એક પણ જીવને વેદના થતી નથી હમણાં, એવી એવી કહેવાય, એ કહેવાય સાચી મૈત્રી ભાવ. પ્રમોદ ભાવ છે, ભાવના છે કે એવું કે બધા જે પણ ગુણી હોય ને, ગુણી જન હોય, જેમના પાસે આપણને લાગે કે જ્ઞાન ગુણ રહેલું હોય વધારે માત્રામાં, અથવા તો બહુ સરસ ચારિત્ર પાડતા હોય કે સમ્યક તપ, સમ્યક દર્શન, એટલે આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રમાં આગળ આગળ હોય, વધેલા હોય, વૃદ્ધિ પામેલા હોય, વધારે લેવલ ઉપર હોય, કોઈ પણ જ્ઞાની હોય, એટલે આ ગુણીજન હોય, તો એમના ઉપર એક પ્રમોદ ભાવના આપણને ભાવવી જોઈએ, કે એટલે કે બહુમાન ભાવના હોવી જોઈએ, અનુમોદના વાળી ભાવના હોવી જોઈએ. ત્યાં પછી આપણને જેલસી કે કોમ્પિટિશન વાળી ભાવના નહીં ભાવવી જોઈએ. આપણને શું ભાવવું, કે મારામાં પણ એવું, એવા ગુણો મારામાં પણ પ્રગટ થાય. પછી છે કરુણા ભાવના, તો એટલે જે પણ જીવો છે, જે દુખી છે, એ પણ કેવા બાહ્યથી દુખી જીવો હોય, તો એમને તો અનુકંપા દાન કરવા માટે આપણું જે હૃદય છે એમાં તો કંપન થવું જ જોઈએ. અને એના માટે આપણને શું કરવું જોઈએ, કે જે મારાથી શક્ય હોય એવી રીતે હું ટ્રાય કરું કે એનું બાહ્ય રીતે દુઃખ છે એ દૂર કરવા માટે દ્રવ્ય રીતે દ્રવ્ય અનુકંપા કરું, એ તો હોવું જોઈએ. પણ સૌથી મેઇન શું, ભાવ અનુકંપા, ભાવ દયા, તે તો હોવી કમ્પલસરી છે. એને સાચી કરુણા કહેવાય, કારણ કે એ કેવું છે, એક આપણે એ જીવ ઉપર આપણને એટલે કે જલ્દીથી જે એને એને જે દુઃખ થઈ દુઃખી થઈ રહ્યો છે, જીવ જે છે આ જે આપણા આ 14 રાજલોકમાં જેટલા પણ જીવો રહેલા છે, સંસારી જીવો, તો તેઓ આ એમાંથી કોઈ પણ સુખી છે, જે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે બધા દુઃખી જ છે. એમના બધાના આત્મા તો આ શરીર રૂપી કેદથી અને કર્મ રૂપી કેદથી પીડાયેલો જ છે ને, એટલે એમનો આ બધાનો આત્મા તો દુઃખી જ છે. તો એટલે આપણે બધા જ અનંતા જીવો પર કરુણા ભાવ રાખવું જરૂરી છે, કે આ બિચારા બધા જીવો અને મારું પણ આત્મા, મારું આત્મા ને બધા જીવોનું આત્મા આ કર્મોથી પીડાઈ રહેલું છે, શરીર રૂપી કેદમાં આ કેદ થઈ ગયું છે, તો જલ્દીથી તેઓ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી શકે. એના માટે આપણને શું કરવું, એવા ભાવના ભાવવી કે જલ્દીથી તેઓ જે જીન શાસનના રસિયા બની શકે, સાચો મોક્ષ માર્ગ એમને પ્રાપ્ત થાય, એના પર ચાલીને તેઓ સાચો સુખ છે તો એ પ્રાપ્ત કરી શકે, જે શાશ્વત સુખ એટલે કે મોક્ષની અવસ્થા જલ્દીથી બધા પ્રાપ્ત કરી લે, એવા પ્રકારના એવા ભાવો આપણામાં હોવા જોઈએ, એ કહેવાય છે કરુણા. પણ આપણા આપણા ભાવો કેવા તુચ્છ છે, આપણા ભાવો કેવા તુચ્છ છે હમણાં, કે કોઈ કેવું અપકારી જીવ હોય, કોઈએ કંઈક આપણા સાથે કર્યું હોય તો આપણું તરત જ કેવું, આપણનું મગજમાં કેવા વિચારો આવી જાય કે કર્મ છે એને બરાબર કર્મ આપશે સજા, ત્યારે ખબર પડશે એને, એવા એવા ભાવો આવે ને આપણને. કર્મ નું વિજ્ઞાન એટલે કે આપણું શું કહેવાય, કર્મ ગ્રંથ આપણે ભણી લઈએ, ઘણું બધું શાસ્ત્ર જ્ઞાન આપણે ભણી લઈએ, અને ભણીને આપણે ક્યાં એનું એપ્લિકેશન છે કેવી રીતે કરીએ, એવી રીતે કરીએ, આપણે મિસયુઝ એટલે કે પ્રોપરલી એપ્લિકેશન નહીં કરીએ, પણ કેવા વિચારો કરીએ કર્મ ગ્રંથ ભણ્યા બાદ, કર્મની થિયરી આપણી જૈન શાસ્ત્રની ભણીએ, ભણ્યા બાદ શું કહીએ કે કર્મ બરાબર સજા આપશે એને, ત્યારે ખબર પડશે એને, એવી રીતે આપણે વિચારીએ ને, તો એ કેટલું પાપ કર્મોનું બંધ થાય છે આપણું. એટલે કે એને જ કહેવાય છે કે આપણે હમણાં જે કહ્યું ને કે શાસ્ત્ર જ્ઞાન ભણી ભણ્યા બાદ પણ આત્મામાં જો મિથ્યા જ્ઞાન હોય તો જે શાસ્ત્ર જ્ઞાન પણ શું કહેવાય, એ પણ અજ્ઞાન કહેવાય, પણ મિથ્યાત્વ બની જાય આપણા આત્મામાં.
આપણા આપણા માટે, બરાબર? એટલે આ બધું જે આપણે ભણી રહ્યા છે, જીવ વિચારનો તત્વ કર્મ ગ્રંથ, એ બધું શું બની જાય પછી? અજ્ઞાન અને મિથ્યાત્વ બની જાય. જો આપણા આત્મામાં મિથ્યા ભાવ ને એવા ભાવ રહેલા હોય કે કર્મ બરાબર બતાડશે એને, બહુ પાપ કરે છે, મને આવું આવું કર્યું ને, એને પણ મળશે, એને પણ મળશે, બરાબર મળશે, ભગવાન આપશે એને, એવા બધા આપણને ભાવો કરાય? નહીં કરાય બિલકુલ પણ. બરાબર, ધ્યાન રાખો, એ બધું ભણીને આવું બધું આવા વિચારો નહીં કરાય આપણાથી. શું વિચાર કરાય? કે એ જીવ જે પણ મને મારા સાથે એવું એવું કર્યું છે ને, ખોટું કામ જે પણ કર્યું હશે, તો એને સદબુદ્ધિ પ્રાપ્ત થાય, જેને શાસન રસીઓ બને, સમજ સમજણ આવે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય અને મોક્ષમાં જાય, એવા જ ભાવો કરવા જોઈએ. એને કહેવાય કરુણા ભાવ, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે માધ્યસ્થ ભાવ. એટલે કે શું? આપણને સમભાવ, માધ્યસ્થ ભાવના ભાવવી. એટલે કે શું? ન્યુટ્રલ સમભાવ મારે એવું, આપણને ન રાગ દ્વેષ ગુસ્સો કઈ નહીં કરાય, પણ માધ્યસ્થ એટલે કે વચલો રસ્તો પકડવાનો. વચલો રસ્તો કેવું છે? સમતાનો માર્ગ છે, સમતાનો રસ્તો છે. એટલે કે શું? ક્રોધ નહીં કરવાનો, ગુસ્સે નહીં ચડવાનો, પણ શું કરવાનું? કોઈ પણ એવું આવે, કોઈ પણ ઉપદ્રવ કરનાર આવે, તો ત્યારે ન ગુસ્સો કરાય, ન દ્વેષ કરાય, પણ શું કરાય? સમભાવ રાખવો, સહનશીલતા રાખવી આપણને, ક્ષમાભાવ રાખવો. તો એ છે માધ્યસ્થ ભાવના. તો એવી રીતે આ ચાર ભાવના આપણને ભાવવી જોઈએ, બરાબર? અહીંયા એક આવેલું છે, બધા જીવોમાં પ્રભુ દેખાવા જોઈએ જીવોમાં. તો આ એ છે કે પ્રભુ એમ એવી રીતે નહીં, એમ કહી શકાય કે કેવું શું કરવાનું, બધા જીવોમાં જે પણ જીવો છે, બધા જીવોમાં સિદ્ધ આત્મા જેટલા જ ગુણો રહેલા છે બધા જીવોમાં, એટલા માટે મને એમની વિરાધના નહીં કરવાની, નહીં કરવી જોઈએ, એવા ભાવનાઓ ભાવવા આપણને, બરાબર? શું કે બધા જીવોમાં હમણાં ભલે એના હમણાં હમણાં જે એનું પર્યાય, બધા જીવોનો જે પર્યાય ચાલી રહ્યું છે, એટલે કે જે અવસ્થા છે, એમાં ભલે કર્મોના કર્મો ના આવરણ રહેલા છે, એના કારણે આ એવું એવું વ્યવહાર કરી રહ્યો છે, પણ મને યાદ રાખવું જરૂરી છે કે એના આત્મામાં પણ સિદ્ધ ભગવંત જેટલા જ અનંત ગુણો રહેલા છે, એટલા માટે મને એની વિરાધના કે હિંસા કે કંઈ પણ એવું કરવું નહીં જોઈએ. તો બસ એ એવી રીતે ભાવના ભાવી. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રમોદ ભાવના પ્લીઝ એક્સપ્લેન. પ્રમોદ ભાવના એટલે કે જે પણ ગુણીજનો હોય છે, એવા જીવો હોય, તો એમના ઉપર આપણને પ્રમોદ ભાવના, બહુમાન ભાવ, અનુમોદના ભાવના, તો એ આપણને ભાવવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણને આ 16 પ્રકારે ભાવનાઓ ભાવવી. એનાથી શું થશે? જે આપણામાં જે કશાય એટલે કે મોહનીય કર્મો છે, નબળા પડતા જશે, નબળા પડી 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 પડીને એક સમય એવો આવશે કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે આપણો. સમ્યક દર્શન ગુણ કેવી રીતે પ્રગટ થાય? જ્યારે રાગ દ્વેષની જે અનાદિકાલીન જેવી ગ્રંથિ છે, અભેદ્ય કહેવાય, અભેદ્ય એટલે એનું અભેદ્ય, એવી ગ્રંથિઓ હોય એની આપણા આત્મામાં, જેનું ભેદન કરવું કઈ સહેલી વાત નથી, તો એવી અનાદિકાલીન એવી જો એવી ગાંઠો રહેલી છે, એવી ગાંઠો રહેલી છે, રાગ દ્વેષના પરિણામો રહેલા છે, અભેદ્ય એવી ગાંઠ છે, એને જ્યારે આપણે એનું ભેદન કરશું, જ્યારે ગ્રંથિ ભેદ કરશું, તો ત્યારે સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકશે આપણા આત્મામાં. તો એ આપણને કરવાનું છે. શું? રાગ દ્વેષ એટલે કે શું? મોહનીય કર્મ જ છે, તે કશાયો જ છે, એને જ આપણનું ભેદન કરશું, ત્યારે સમ્યક દર્શન પ્રગટ થઈ શકશે, નહીં તો આ દુર્લભ છે, એ યાદ રાખવાનું છે. હવે આગળ શું છે? 10 યતિ ધર્મ બતાડે છે. આપણે શું જોઈ લીધા? 12 ભાવનાઓ જોઈ લીધી. હવે સ્ટાર્ટ થાય છે 10 પ્રકારના યતિ ધર્મ. આપણે શું જોઈ રહ્યા છીએ? સંવર તત્વનું યથાર્થ સ્વરૂપ જેવું પ્રભુએ બતાડ્યું છે, તેવું આપણે એનું સ્વરૂપ સમજી રહ્યા છીએ. તેમાં આપણે શું શું જોયું? આપણે 5 સમિતિ અને 3 ગુપ્તિ જોઈ. 5 સમિતિ પ્લસ 3 ગુપ્તિ જોઈ,
प्लस 22 परिशह जोया, प्लस 12 भावनाओ जोई, आटला बधो आपणे अलग अलग प्रकारे केवी रीते संवर करी शकाय छे, जे नवा आवता कर्मो छे आत्मा उपर चोटे छे एने केवी रीते अलग अलग रीत थी टेक्निक्स थी केवी रीते एमने ब्लॉक करी शकाय, प्लस प्लस सम्यक दर्शन गुण के केवल ज्ञान ए केवी रीते प्रगटावी शकाय, तो अलग अलग रीतो आपणे जोई रह्या छे। तो आ अलग अलग रीतो आपणे जोई आटली बधी, तो जे आपणने फावे ए बधी आपणने ट्राय करवानी बधी ज आपणे फॉलो करिए, बराबर है, बधुं फॉलो करवानुं छे आपणने। हवे एना बाद छे 10 प्रकारना यति धर्म आपणने हवे भणवाना छे, बराबर। तो सौथी पहेलुं यति धर्म छे क्षमा धर्म। अहींया शुं कहे एटले आपणुं पॉइंट शुं छे के जो आपणे आ आ भावनाओ आपणे भावीने आपणे जो कशायो मंद पड़ता आपणे मंद करता जशुं तो पछी आ 10 यति धर्मो पण पाड़वू सहेलू बनतू जसे आपणने। तो पहेलू छे क्षमा धर्म, अने आ जे यति धर्म छे, यति धर्म आ बधु प्राय करीने साधुओ माटे होय छे, एटला माटे यति एटले के साधु, यति आ शब्द नो मीनिंग थाय छे के साधु, तो साधु माटे आ साधुना धर्म कहेवाय छे। आ दस प्रकारना साधु धर्म छे जे आपणने साधु बनीने फॉलो करवाना छे, ध्यान राखवानुं, बराबर। एटले आगळ आपणे स्टेप लेवानुं जेनुं एज मीनिंग थयुं के सर्ववृत्ति आपणने स्वीकारीने पछी 10 यति धर्म आपणने आ एमांथी आपणने पाडवानुं छे। पण आ जे क्षमा धर्म छे ने आ मार्दव धर्म ने आ जे छे ને મુક્ત આર્જવ ધર્મ ને મુક્તિ ધર્મ તપ ધર્મ સંયમ ધર્મ આ જે આટલા છે ને સત્ય ધર્મ, તો આટલું આપણે આ હમણાં પણ આપણે આ બધું કરી શકીએ છીએ એનું સેવન, એ ધ્યાન રાખવાનું, બરાબર। અકિંચન આ બધું જે છે ને એ તો મેઇન યાદ રાખવું કે આ સાધુના ધર્મ છે, પણ આપણને એ પણ સમજવાનું કે આપણે પણ આ સેવન એનું કરવું જરૂરી છે, પ્લસ સાધુ બનીને પણ સેવન કરવાનું છે આપણને। સૌથી પહેલું છે ક્ષમા ધર્મ, એમાં શું છે કે ક્ષમા આપણને ક્યારે પણ ક્ષમા જે આપણો આત્માનો સ્વભાવ છે તો એમાં જ રહેવાનું છે, મેઇન એ જ છે। એ પહેલા તો સૌથી પહેલા ક્ષમા ધર્મનું સેવન કરવા માટે શું ક્ષમા આપણને ગમવી જોઈએ, જો ગમશે ને પહેલા ક્ષમા આપણને ગમે છે કે નહીં એ વિચારવાનું, જે ક્ષમા શું છે ફર્સ્ટ ઓફ ઓલ એ વિચારવાનું, ક્ષમા એ મારા પોતાના આત્માનું સ્વાભાવિક નેચરલ ગુણ છે, આપણે મારો નેચરલ સ્વભાવ છે એ બધાને આપણને વિચારવાનું છે, આપણા બધાનો આ નેચરલ ક્વોલિટી છે ક્ષમા, આપણે બધા જ અનંત ક્ષમાવંત છીએ આપણે બધા જ, તો એ આપણને એક્સેપ્ટ કરવાનું છે, એમ્બ્રેસ કરવાનું છે આ ક્વોલિટીને, બરાબર। મેઇન આપણું અહીંયા શું છે સમ્યક દર્શન પ્રાપ્તિનું આપણું મેઇન મુખ્ય છે ને ઉદ્દેશ આ ભવનું આપણા બધાનું, એના માટે જે આત્માના સ્વાભાવિક ગુણો છે એ આપણને સમજવા પડશે કે હું મારું આત્મા કેવા કેવા આ છે, કેવું સ્વભાવ છે એનું, કેવું નેચર વાળું છે, તો આ બધું આપણું અને જેવું છે એ આપણને સ્વીકારવાનું છે અને ગમવું પણ પડશે ને, જો મોક્ષ જોઈએ તો આ બધું ગમવું પડશે આપણને। તો ક્ષમા આપણને વી હેવ ટુ સ્ટાર્ટ લવિંગ આર ફર્ગિવનેસ ક્વોલિટી, કે આપણામાં ફર્ગિવનેસ એ ગમવી જોઈએ અને આ આદરવા જેવી લાગવી જોઈએ, આ ત્યાગવા જેવું નહીં લાગવું જોઈએ, તો જ પછી આપણે આ બધું આગળનું કરી શકશું। પહેલા તો એમ નહીં લાગવું જોઈએ કે ક્રોધ કરીએ તો જ આપણું કાર્ય થઈ શકે, કે ક્રોધ એ જ સોલ્યુશન છે, જે ટેમ્પર છે કે એંગર છે કે ક્રોધ છે દેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ ઓલ ઓફ માય પ્રોબ્લેમ્સ, એવું જે વિચારણા હોય તો એ કાઢી મૂકવાની છે, એ જ મિથ્યા માન્યતા છે, એ જો વિપરીત જીન વચન થી વિપરીત માન્યતા છે, એવી માન્યતાના કારણે જ મિથ્યા ભાવ રહેલું છે આપણા આત્મામાં। એટલા માટે ક્રોધ છે એ આપણને પહેલા તો એનું સ્વરૂપ શું છે એ સમજવું છે, સમજવું પડશે કે ક્રોધ તે મારા આત્માનું ક્વોલિટી નથી, સ્વભાવ નથી, પણ આ શું છે વિભાવ દશા છે, કર્મોના કારણે આ વિભાવ દશામાં હું ચાલ્યો જાઉં છું, તો ક્રોધ એટલે શું એ કશાય છે, મોહનીય કર્મ છે, આ ક્રોધ શું છે મોહનીય કર્મ છે, અને કર્મ એ પૂદગલ છે,
અને પૂતગલ છે પર છે, એટલે પરની ક્વોલિટી છે, આ કર્મની ક્વોલિટી છે, મારી છે જ નહીં, આ મારો સ્વભાવ ક્રોધી, આ મારો સ્વભાવ છે જ નહીં, હું આત્મા છું, મારો સ્વભાવ ક્ષમાવાળું છે. એ આપણને પહેલા તો અંદરથી એ માન્યતા સાચી કરવી પડશે, આપણી ખોટી માન્યતા કાઢવી પડશે કે હું ક્રોધી છું, આવો છું. ઘણા જણને એના ઉપર એક પ્રકારનું પ્રાઉડ ફિલિંગ આવતી હોય કે હું તો મારો મારો ગુસ્સો તો આવું જ છે, ભયંકર ગુસ્સો હોય ને તો આ કરું, તહેસ નહેસ કરી નાખું, તાંડવ કરું ને તોડફોડ કરી નાખું ને સામેવાળાને જોડી નાખું ને એવા એવા જે હોય ને, પોતાને જ એના ઉપર ગર્વ રહેલું હોય પોતાના ક્રોધીપણા ઉપર. તો અહીંયા જ આપણને એ કઈ આ કઈ ગર્વ કરવા જેવી વાત છે જ નહીં, આ શરમ કરવા લાયક વાત છે. ક્રોધી સ્વભાવ બરાબર સ્વભાવ છે જ નહીં, એ વિભાવ છે બરાબર, એ વિભાવ દશા છે, આપણું આપણે છે જ નહીં. એ પહેલા આપણને સમજવાનું છે અહીંયા, ક્ષમાવંત આપણે બધા ક્ષમાવંત છીએ. આપણું માત્ર એક જ કોઈ પણ કઈ પણ કરે તરત એક્શન નું રિએક્શન શું આવવું જોઈએ, ક્ષમા, કારણ કે આપણે ક્ષમાવંત છીએ. કોઈ પણ પ્રકારના એક્શન નું રિએક્શન ક્રોધી ક્રોધ તો હોવું ન જ જોઈએ, કારણ તે આપણે છે જ નહીં, એ કર્મ છે, પરનું ક્વોલિટી છે. આપણે પોતાનું શા માટે માની બેઠા છીએ કોઈ એવી રીતે, પહેલા તો આપણને આ અંદરથી પહેલા તો માન્યતા સાચી કરશું, એક્સેપ્ટન્સ હોવું જોઈએ, સ્વીકારવું જોઈએ, એના પર શ્રદ્ધા રાખવી જોઈએ, તો જ પછી આ આપણે કરી શકશું આ નેક્સ્ટ સ્ટેપ, કે કોઈ પછી હેરાન કરશે. એટલે આ એપ્લિકેશન છે લાઈફમાં, આ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન ક્યારે કરી શકશું, જ્યારે અંદરથી બિલીફ હશે, માન્યતા એવી હશે, તો જ એપ્લિકેશન થઈ શકશે ને ઓન ધ સ્પોટ, તો જ આપણે જીવનમાં અપ્લાય કરી શકશું. નહીં તો એમનું એમ એપ્લાય નહીં થાય. માન્યતા જ ખોટી હોય, લાગે કે ક્રોધી કોઈ પણ એક્શન નું રિએક્શન ક્રોધમાં આવવું જોઈએ, ગુસ્સો કરવું જોઈએ, તો પછી આવું તો ક્યારે ક્ષમા તો આવશે જ નહીં ને. એટલે પહેલા માન્યતા સાચી કરવાની છે અંદરની આપણી, પોતાને ઓળખવાનું છે, અને પછી જ આ એપ્લિકેશનમાં આવી આપણે મૂકી શકશું. એ ધ્યાન રાખવાનું બરાબર, કે કોઈ પછી હેરાન કરવા આવશે, કઈ પણ કરવા આવશે, તો એના પ્રત્યે ઓટોમેટિકલી ક્રોધ આવશે જ નહીં, કારણ કે ક્રોધ તો આપણે ક્રોધી તો છીએ જ નહીં ને, આપણે ક્ષમાવંત છીએ, તો નેચરલી ક્ષમાભાવ આવશે. જેમ કે મહાવીર સ્વામીનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા માટે, એમના જેવું એમના શાસનના આપણે બધા છીએ રાઈટ, તો એમના જેવું આપણને એમને પણ ખ્યાલ છે કે એમના શાસનવાળા ખ્યાલ હતું કે શાસનવાળા જે પણ છે આગળ ઘણી તકલીફ આવવાની છે રાઈટ, એમને પણ કેટલી તકલીફ આવી હતી, આપણે પણ એમના શાસનમાં છીએ, આપણને પણ ઘણી બધી તકલીફ આવી રહી છે લાઈફમાં, તો એમની જેવી જ રીતે આપણને ટ્રાય કરવાનો સામનો કરવા માટે. તેઓ કેવા હતા, કેવા મહા ક્ષમાવંત હતા, ક્ષમા વીરસ્ય ભૂષણમ કહેવાય, કે ક્ષમા વીરોનું આભૂષણ છે. કોઈ એવા કાયરો છે, કાયરો તો ક્ષમા કરી જ નહીં શકે, જે ક્ષમા કરે તો કોઈ નબળા કે વીક નહીં હોય, પણ તે વીર મહાવીરનું આભૂષણ છે, જે વીર હોય, જે બ્રેવ હોય, તેવું જ કરી શકે આ ક્ષમા. તો તે આપણને બનવાનું છે મહાવીર સ્વામી ભગવાન જેવું, એ ટ્રાય કરવાનું છે. પછી છે માર્દવ ધર્મ. તો માર્દવ ધર્મ એટલે કે શું, કે નમ્રતા, લઘુતા, નિરભિમાનીપણું, આ ધર્મથી અહંકાર માનનો નાશ થાય છે. તો અહીંયા એ છે આપણને આ માર્દવ ધર્મ છે એનું સેવન કરવાનું છે. તો સેવન આપણે એ એપ્લિકેશન ક્યારે કરી શકશું, સેમ જ્યારે આપણે પહેલા તો માન્યતા સાચી કરવી પડશે અંદરની, જે આપણી માન્યતા એ સરખી સાચી ખોટી કાઢી નાખવી જોઈએ, કે જે અભિમાન આવે છે કે હું પણ હું આવે છે, કે હું જ છું, બધું છું, જે હું જ છું, હું મારું ને જે છે ને, કે મારા કારણે જ આ બધું થયું છે, મારી મહેનત છે એના કારણે આ બધું થયું છે, કે હું તો કઈક છું, મારું આ પદ છે, આ સ્ટેટસ છે, મારા પાસે આટલા પૈસા છે, મારું આ પોઝિશન, આ સ્ટેટસ છે, તો એ બધું જ જે છે ને, તો તે અહંકાર છે. એ બધું એક શું છે, એ આપણો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ અહંકારીપણું નથી. પણ અહંકાર એટલે કે જે માન છે, આ માન શું છે, એ કશાય છે, કશાય એટલે કે મોહનીય કર્મ છે, એટલે કર્મ છે, એ પૂતગલ છે, એ પૂતગલનું છે આ.
पुद्गल नु जे छे, पुद्गल नु छे परभाव छे, विभाव दशा छे, मारो स्वभाव तो छे ज नहीं ए पहला, अने मारो स्वभाव केवु छे, नम्र छे, आ मारो स्वभाव नम्र छे, बराबर, विनम्र ने नम्रता ए मारो स्वभाव छे, साचु स्वभाव, तो काई पण होय तो मने नम्र ज रहेवानु छे, के केटला पण पैसा कमावी लऊ, केटलू पण रूप हसे, केटलू पण ज्ञान आवतु हसे, केटलू पण इंटेलिजेंट होईस हूँ, केटलू पण व्यवहारिक जगत में आगळ वधीने घणो बधा पैसा कमावतो हसी होईश, के जॉब बहु सरस उच्च लेवल नु पोजिशन मळ्यु हसे, के बहु सरस बिजनेस चालतु हसे, के वड़ी कोई सरस एकदम पदवी मळेली हसे, के पोस्ट मळेलु हसे, जे पण हसे, छता पण मारु स्वभाव केवु छे, नम्र छे, तो एवी ज रीते आपणे रहेवानु छे, जो एवी मान्यता हसे के मारु स्वभाव नम्र एज मारो साचो स्वभाव छे मारा आत्मानो, तो आपणे आ एप्लिकेशन करी शकशुं, के काई पण एवुं बधुं थशे सरस सरस, तो ए सिचुएशन मां पण आपणे नम्र बनीने रहेशुं, कोई पण आपणे संभळावा आवशे तो त्यारे पण आपणे नम्रता पूर्वक आपणे रहेशुं त्यारे पण, बराबर। अहंकार करवो ए आपणो स्वभाव नथी, ए विभाव दशा छे, मोहनीय कर्म नु आ जे छे ए मोहनीय कर्म नु छे, आ के आ परभाव छे, खास ध्यान राखवानुं, तो एनु मार्दव धर्म नु सेवन करवानु छे। पछी आर्जव धर्म, आर्जव धर्म शू छे, सरलता, निखालसता, कूड़ कपट नो त्याग, आ धर्म थी माया नो नाश थाय छे। अहींया पण आपणे सुधार आ करवानु छे, आर्जव धर्म एनु सेवन करवानु छे। आपणी मान्यता केवी होय छे, के આપણી માન્યતા કેવી છે, આપણે પહેલા તો સ્વભાવ કેવું છે, સાચો સ્વભાવ સરળ છે, આત્મા આપણા બધા આત્મા કેવા છે, સરળ છે, વાંકડા ચૂકડા નથી આપણા આત્માના સ્વભાવ, જે વાંકડો ચૂકડો ને જે છે ને આ એ બધું માયા, એ માયા શું છે, આ પણ મોહનીય કર્મ છે, કર્મ છે, પુદ્ગલ છે આ, બરાબર, એ પરભાવ છે, વિભાવ છે, માયાવી એટલે માયાળું, કે જે બીજું કઈક અંદર છે, બહાર બાહ્ય થી બીજું કઈક બતાડવું ને ખોટું બોલવું ને બધું, કોઈકને બાટલીમાં ઉતારી મૂકવું, એ બધું આપણો સ્વભાવ નથી, બધું પરભાવ વિભાવ દશા છે, કર્મ મોહનીય કર્મનું આ છે, આ બરાબર એનું આ આ છે, ક્વોલિટીઝ એની છે, આપણી નથી, આપણે તો સરળ છીએ, સીધા સરળ છીએ, આપણે સીધો સરળ, કઈ એવા માયા જેવા વાકડા ચૂકડા નથી આપણે, આ કર્મ જેવા, તો એ આપણને માન્યતા સરખી કરવાની છે, આપણને એ માન્યતા અંદરથી જે બેઠેલી છે ખોટી માન્યતા કાઢશું, તો ત્યારે જ્યારે એવા પ્રસંગો આવશે તો ત્યારે આપણે સરળ બનીને આપણે રિયલ લાઈફમાં રહી શકશું, કુડ કપટનો ત્યાગ કરવાનું છે, બરાબર, કોઈ પણ પ્રકારે આપણને કોઈ પણ સિચ્યુએશન આવે તો નિખાલસતા પૂર્વક આપણે રહેવાનું, કુડ કપટ કરવાનું નહીં, સરળ સીધા રહેવાનું, ઘણા જણને લાગતું હોય જે સરળ હોય તો તે કેવા હોય, તે બોઘા કહેવાય, તે બોઘા નહીં હોય, એને કહેવાય કે એ જેના એવી માન્યતા રહેલી ખોટી માન્યતા કે સરળ વ્યક્તિ સીધા સરળ એ બોઘા છે, મૂર્ખ છે, તો એ પોતે કેવા છે, ગુણ ઉપર દ્વેષી છે, ગુણ ગુણ દ્વેષી કહેવાય એવા જીવોને, જે આત્મિક ગુણો ઉપર દ્વેષ ભાવ રહેલું હોય એમને ગમતું નહીં હોય, આત્માનો સાચો સ્વભાવ સરળતા છે, જેમને આ સરળ વ્યક્તિઓ કે સરળતા ગુણ ઉપર દ્વેષ રહેલું હોય તો એ કહેવાય કે આત્મિક ગુણો ઉપર દ્વેષ ભાવ રહેલું હોય હોય છે, તો એવા જીવો કેવા હોય, મિથ્યાત્વી હોય છે, ખાસ ધ્યાન રાખવું, મિથ્યા ભાવ વાળા હોય છે તેઓ, એવા જીવો, એવા જીવોને માયાળું ને એવા એકદમ બહુ ચાલાક હોય, કુડકપટી હોય પોતે હોય, તો એ એમને બહુ ગમતું હોય અને કરવા ગમે એમને, આ કેટલી એમની માન્યતા શું રહેલી હોય એવા મિથ્યાત્વી જીવોની, કે આ જગતમાં રહેવું હોય તો કુળકપટ ને એવું માયાવી તો હોવું જરૂરી છે, નહીં તો રહેવાય નહીં, કોઈ રહેવા નહીં દેશે, તો એ બધું આપણને રહેવું છે અહીંયા, કંઈક આપણે ફોરએવર તો રહી શકવાના નથી ને, મરણ તો મૃત્યુ તો આવવાનું જ છે ને, અને આવતા ભાવમાં પછી શું થશે, આવતો ભાવ કેવું મળશે, એ વિચાર્યું છે આપણે, વિચારવું પડશે ને, એટલે સરળ બનીને રહેવાનું છે, બરાબર, પોતાનું જે આત્માનું ગુણ છે એમાં જ રમણતા કરવાની છે। પછી છે મુક્તિ ધર્મ, એટલે કે શું છે, નિર્લોભીતા, સંતોષ, આ ધર્મથી લોભનો નાશ થાય છે, તો મુક્તિ ધર્મ શું છે,
આપણા આત્મામાં આપણો આત્માનો સાચો સ્વભાવ કેવું છે? નિર્લોભી છે. સંતોષ કોણ? તે આપણો આત્માનો સાચી સ્વભાવ છે, સાચું નેચર કે સાચો ક્વોલિટી છે સંતોષ. તો આપણને આ વિચારવાનું છે આપણા બધાને, શું આપણે સંતોષી છીએ? તો મોસ્ટલી આપણા બધાનો આન્સર છે ના, આપણે સંતોષી નથી. વી આર નેવર સેટિસ્ફાઈડ. જે મળે તે ઓછું જ લાગે છે ને આપણા બધાને, જે મળે છે બધું ઓછું જ લાગે છે. હજી જોઈએ, હજી જોઈએ. આ ક્યારે પણ જે તૃષ્ણા છે એ શાંત ક્યારે થતી નથી. 1 કરોડ નું બિઝનેસ પ્રોફિટ થઈ જાય, બિઝનેસમાં પ્રોફિટ થઈ જાય તો હજી પછી શું સંતોષ મળે? નહીં મળે. હજી શું થાય? અરે હવે આ ટાઈમ 1 કરોડ મળ્યું કે લાખોનું પ્રોફિટ થયું, તો નેક્સ્ટ ટાઈમ એનાથી વધારે હું મહેનત કરી હજી વધારે હું પ્રોફિટ કમાવીને બતાવીશ, મારા ઘરવાળાને પ્રાઉડ કરાવીશ. એવા એવા હોય ને ઘણા જણને એવી એવા ફિલિંગ્સ રહેલા હોય કે મારા માતા પિતા કે પત્ની કે જે પણ છે કે બાળકો છે એમને હું મને પ્રાઉડ ફીલ કરાવવા માટે હજી વધારે શું કરીશ હું? 1 કરોડ હજી, 1 કરોડ હજી વધારે જેટલા થયા છે પ્રોફિટ, એનાથી વધારે પ્રોફિટ કમાવીને બતાવીશ. આ કર મને 1 ગાડી લઈશ, 2 ગાડી લઈશ, 1 બંગલા લઈ બંગલો લઈશ, બેસ્ટ જગ્યામાં અપગ્રેડ કરીશ, બધું આઈફોન લઈશ, એ બધું એવું. એટલે કે સંતોષ જે છે ને ગુણ નું નામું નિશાન રહેલું જ નથી આપણામાં. સંતોષ એવું ગુણ છે ને બહુ મુશ્કેલ છે, એટલે કે દુર્લભ ટાઈપનું જ છે આ ગુણ, બરાબર? કારણ કે આ ગુણ છે ને આપણે સમજતા નહીં કે નથી કે આ સંતોષ છે ને, જે આપણે કહીએ ને કે સંતોષ જે સેટિસ્ફેક્શન છે, તો આપણને લાગે કે બધા આપણને આપણો જે ડ્રીમ્સ છે કે આપણો એમ્બિશન્સ છે એ દબાવવા માંગે છે. તો એ તો આપણને દબાવવાના છે કે જે ડ્રીમ્સ અને એમ્બિશન્સ એ શા માટે છે? સંસારિક સુખ મેળવવા માટે આ ડ્રીમ્સ અને એમ્બિશન્સ રહેલા છે ને, એના ઉપર બેઝ છે ને આ ભવના, એટલે એ સંસાર વધારનાર છે. એટલે વી શુડ નોટ હેવ ડ્રીમ્સ એન્ડ નોટ વી શુડ નોટ હેવ રોંગ ડ્રીમ્સ એન્ડ રોંગ એમ્બિશન્સ. ફરક શું છે? જે ડ્રીમ્સ અને એમ્બિશન્સ રાખો પણ સાચા રાખો, સમ્યક રાખો. સાચા એટલે કેવા? ડ્રીમ્સ અને એમ્બિશન કેવા હોવા જોઈએ? આત્મલક્ષી હોવા જોઈએ. આત્મા એટલે મોક્ષલક્ષી હોવા જોઈએ, કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાની છે એવું ડ્રીમ અને એવું એમ્બિશન રાખવું આપણને, બરાબર? એવું ડ્રીમ અને એમ્બિશન રાખશું ને તો ખ્યાલ આવશે કે સંતોષ ગુણ કેટલું મહત્વનું છે. અને ખોટા ડ્રીમ્સ એમ્બિશન્સ રાખશું, પૈસા ભેગા કરવાના કે ઘર બંગલા ને ગાડી ભેગા કરવાના, સોના ગોલ્ડ ને બધું ભેગો કરવાનું કે બાળકો ભેગા કરવાના કે જે પણ હોય એ બધું, તો એ બધું શું છે? આ લોભ છે, આ આ લોભ છે. અને પછી જે મેળવ્યું છે આટલું, તો એનું સંરક્ષણ ભાવ રહેલું હોય, એના ઉપર એવું અટેચમેન્ટ કે આ મારું આ મારું, આટલા મહેનતથી મેં પ્રાપ્ત કર્યું છે આ બધું, હવે મને સંરક્ષણ કરીને રાખવાનું છે, એના માટે શું સિક્યોરિટી આટલા બધા આપણે રાખીએ, એટલે કે સિક્યોર કરીને રાખીએ, આપણે તિજોરીમાં મૂકી રાખીએ, ત્યાં લક્ષ્મી પૂજન કરીએ, દર એવરી યર લક્ષ્મી પૂજન કરીએ ને, કે હજી વધારે લક્ષ્મી દેવી પ્રસન્ન થઈને હજી વધારે લક્ષ્મી આવે મારા ઘરમાં, જમા કરતો જાઉં જમા કરતો જાઉં. અને એક દિવસ આવશે મૃત્યુ આવશે કે પછી શું થશે, એ બધું શું લઈને જશું આપણે? હા, આવતા ભાવમાં પણ મળી શકે શકશે આપણને, ત્યાં જ પછી જીવડા બની જશું, ત્યાં જ જ્યાં બધા તિજોરીમાં મૂકેલું હશે ને બધું જમા કરેલો ધન, એના ઉપર આસક્તિ ભાવ રહેલી હશે ભયંકર, તો એના કારણે પછી ત્યાં જીવડા બની જશું ત્યાં આપણે, એવી રીતે પછી થશે. તો એવું છે આ ભયંકર લોભ. લોભ એવું છે જે મમણ શેઠ ને 7મી નરક આપી શકે છે, એવું ભયંકર લોભ છે. કશાય બધા કશાય એવા જ ભયંકર છે, બરાબર? તો આ લોભ શું છે? એ પણ મોહનીય કર્મ જ છે. આ લોભ એ કશાય છે, બરાબર? લોભ એ કશાય છે અને એ મોહનીય કર્મ જ છે. એ બધું આવશે આગળ, કર્મગ્રંથ ટોપિક આવશે તો ત્યારે આ જ બુકમાં લગભગ આવવાનું છે બધું, તો ત્યારે આપણને ખ્યાલ આવશે. ક્રોધમાન માયા લોભ એ ચારે ચાર શું છે? ચારિત્ર મૌન્ય કર્મો છે. આ મૌન્ય કર્મના જ આ પ્રતિભેદો છે. તો અહીંયા એને હરાવવું એટલા જ માટે મુશ્કેલ છે મૌન્ય કર્મને. આ મૌન્યને હરાવવું એનો બીજો અર્થ શું થાય છે? કે ક્રોધમાન માયા લોભને હરાવવાનું, એ જ છે મૌન્ય કર્મને હરાવવું. તો આ ચારે ચાર આ દોષો છે આપણામાં, આપણને એ આઈડેન્ટિફાય કરવું પડશે, માન્યતા સાચી કરવી પડશે કે
જે પરિગ્રહની ભાવના રહેલી છે તો એ આપણામાં શું છે, આપણા જગતમાં એ વી એપ્રિશિએટ, જે વધારે કરતા હોય ને બધું ભેગો જમા કરીને જે રાખતા હોય, જે બહુ રિચ પાર્ટીઝ હોય તો એને આપણને અલગ નજરથી જોઈએ, અને જે ગરીબ હોય, જે બહુ વધારે પ્રોપર ફાઈનાન્શિયલ સિચ્યુએશન કન્ડિશન બહુ સારી નહીં હોય તો એના ઉપર અલગ દ્રષ્ટિથી જોઈએ આપણે, એને એને કોઈ આટલું બહુમાન ભાવ કે સન્માન આપતો નથી ને, તો એવી આપણી એવું જે વર્તન છે એના ઉપરથી જ આપણી થિંકિંગ ખ્યાલ આવી જાય છે કે થિંકિંગ કેવી છે, મિથ્યત્વ વાળી થિંકિંગ છે આપણી, મિથ્યત્વી મિથ્યાભાવ વાળી થિંકિંગ છે, કારણ કે આપણે સામેવાળા વ્યક્તિ છે એને ગુણ ગુણોથી તોલતા નથી, પણ આપણે કેવી રીતે તોલ્યા તો આપણે તોલીએ છીએ, કેટલા પૈસા છે, કેટલો લોભી છે, કેટલું પરિગ્રહી છે, વધારે પરિગ્રહી ને વધારે બહુમાન ભાવ મળે, ફર્સ્ટ સીટ મળે, એને શેઠ ની ઉપમા આપે, શેઠ નું આ શું આપે, પદવી મળે, પણ જે વધારે આટલું નહીં હોય, ફાઈનાન્શિયલ કન્ડિશન જેની નહીં હોય તો એને શું આપે, એને કેવા નજરથી જોવામાં આવે આ સમાજમાં, એને કોઈ આટલું સન્માન આપવામાં નહીં આવે, તો ત્યાં જ આ વિચારણા સમાજની કે બધા જીવોની વિચારણા, સંસારી જીવોની વિચારણા ખ્યાલ આવી જાય છે કે તે જે પૈસાના પૂજારી, બરાબર, જેટલા વધારે પૈસા તો એ વધારે મહાન, તો એવી એવી જે ખોટી માન્યતાઓ છે આપણને કાઢવાની છે. જે સંતોષ ગુણ છે ને એ આપણામાં હોવું જોઈએ, બરાબર, અને લોભ છે, ભલે આપણામાં આપણા પાસે બહુ વધારે પૈસા હોય કે નહીં હોય, પણ લોભ એ બિલકુલ આપણને એનું એનું ત્યાગ કરવું જોઈએ, જરૂરી છે. લોભ કશાય, એ પરભાવ છે, એટલે આ મારું મારું, આ આસક્તિ ભાવ, આ મારી જગ્યા, બરાબર, આ મારી જગ્યા ને મારી વસ્તુ, મારા કપડા, મારું શરીર, આ શરીર ઉપર પણ જે રહેલું છે ને મારાપણાનું જે ભાવ છે એ પણ લોભ છે, એ મહાલોભ છે, એના કારણે તો આ શરીર ઉપર આટલો રાગ છે ને, મારાપણાનું આ ફિલિંગ છે ને, એટલે જે મહાલોભ છે ને, એના કારણે તો આપણે નવા નવા શરીરો મળતા જાય છે, કારણ કે વિલાઈક અવર શરીર, એના ઉપર અટેચમેન્ટ છે, એટલા જ માટે કર્મ આપણને વારંવાર નવા નવા શરીરો, દરેક ભવમાં નવા શરીર, નવો શરીર, નવો શરીર આપતો જાય છે, આપતો જાય છે. એટલા જ માટે પહેલા તો મારો શરીર, મારી જગ્યા, મારી વસ્તુ, મારું નામ, આ બધું આપણને એવો ભાવ, એ પહેલા આપણને રિયલાઇઝ કરવાનું છે, એક્સેપ્ટન્સ હોવી જોઈએ કે સંતોષ એ મારું ગુણ છે, લોભ, આસક્તિ, મારાપણાનું ભાવ, એ બધું વિભાવ દશા છે, કર્મનું આ દશા છે, તો એનો ત્યાગ કરવાનું છે. જે આ દેખાય છે બધું પૂતગલો છે, શરીર પણ પૂતગલ છે, કઈ મારું છે જ નહીં, એ આપણને રિયલાઇઝ કરવું પડશે, તો આપણને આ મુક્તિ ધર્મ દ્વારા આ કષાયનો નાશ થઈ શકશે. પછી છે તપ ધર્મ, એટલે કે ઈચ્છાને રોકવી, એ તપ 12 પ્રકારનું છે, તેનાથી કર્મો ખપે છે. એટલે કે તપ ધર્મ એટલે કે શું, તપ એટલે કે શું, તપાવવું શરીર, જે કર્મો છે એને તપાવી તપાવીને આત્મા પ્રદેશ ઉપરથી છૂટા કરી કાઢી નાખવા, વાતાવરણમાં પાછા મોકલી દેવો, એ છે તપ. જે એવા એવા કર્મો હોય, ગાઢ કરેલા કર્મો હોય, તો એ પણ તપના બળથી એ તૂટી શકે છે, પણ એ બધું કરવા પાછળનું મેઇન આપણો મુખ્ય ઉદ્દેશ કે જે મેઇન રિઝલ્ટ, વોટ વી આર એક્સપેક્ટિંગ, તો એ રિઝલ્ટ શું હોવું જોઈએ, વોટ શુડ વી એક્સપેક્ટ, તો એ છે ઈચ્છાને રોકવી, ઈચ્છા ઉપર, ઈચ્છાનું નિરોધ હોવું થઈ જવું જોઈએ, એટલે કે ઈચ્છા જ પછી નહીં થાય, કે જેવું હવે એક્ઝામ્પલ, જેવું ખાવા મળે છે, ઠંડુ ગરમ જેવું છે, તે સમભાવથી બધું ખાઈ લેવાનું, બરાબર, એનું એ મીનિંગ. એવું નહીં પછી ઈચ્છા હોય, અરે નહીં મને મારા પારણામાં ગરમા ગરમ આ જોઈએ, તે જોઈએ, આ લિસ્ટ જોઈએ, જે આટલા દિવસોથી નહીં મળ્યું ને તપમાં, આઈમ્બિલ તપ કરેલું હોય અથવા તો નોર્મલ કોઈ તપ કરેલું હોય કે ઉપવાસ હોય, તો એમાં જે નહીં મળ્યું એ બધાની લિસ્ટ આખી, કે મને આ જોઈએ આ જોઈએ તો જ હું તપ કરીશ, અને પારણામાં કેક ખાય, કેક જોઈએ મને, કેક થી પારણા કરે, કેક કટિંગ કરીને કેટલા જણ, તો એવા બધું ઈચ્છાઓ, દેટ મીન્સ આપણે તપ સમ્યક તપ કર્યું જ નથી, આપણે અજ્ઞાન તપ કર્યું છે ને, મિથ્યા તપ કર્યું છે, એનું કઈ ફળ, રિઝલ્ટ કઈ થવાનું, સારો સરસ સારો રિઝલ્ટ આવવાનું નથી, દેટ મીન્સ વી હેવ ફેલ્ડ. આ તપ આપણે
એક આ એકલેશ કર્યું છે, મેન આપણું રિઝલ્ટ શું હોવું જોઈએ? ઈચ્છાને રોકવી, એટલે ઈચ્છા પછી નહીં હોય કે આ જોઈએ ને તે જોઈએ, કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ થવી નહીં જોઈએ. બરાબર, જે છે જેવું, જે પણ જેવું છે એ બધું સમભાવે બધું એક્સેપ્ટ કરી લેવાનું, એ ધ્યાન રાખવાનું. તો એ છે તપ ધર્મ. એવા 12 ટાઈપ્સના અલગ અલગ તપ છે, એનાથી કર્મો ખપે છે. અહીંયા આપણો સમય પણ થવા આવ્યો છે, નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. 10 પ્રકારના યતિ ધર્મ, જેન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલમ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જ્યોતિ શાસનમ પ્રણામમ.